આજે તમે જે આમરણ ઉપવાસ પર ઉતર્યા છો, એ ઉપવાસ પર ઉતરવાનો મેઇન હેતુ શું છે? 2007 અને 2009 વાઇબ્રન્ટ સમિટમાં જે સાતપુર રાધનપુર તાલુકાની મોટા કદની ઔદ્યોગિક વસાહત જે ની MOU થયા, જાહેરાતો થઈ અને મોટા ઇન્વેસ્ટ આવશે, મોટા ઉદ્યોગ આવશે અને રોજગારીના સ્ત્રોત મોટા પ્રમાણમાં ખુલશે. અને 2008 અને 2013ના સમય દરમિયાન ટોટલી વહીવટી બધી મંજૂરી સાથે અને પોઝિટિવ ફાઇલ ચાલી ગયેલી. કલમ 4નું 4 ગામનું જાહેરનું બહાર પડી ગયેલું અને અંતે જે રદ કરેલી ફાઇલ, જે વિકાસની ફાઇલ, જે વિકાસની ફાઇલ રદ કરેલી ચાલુ કરાવવા માટે રિવ્યૂ પુનઃ સમીક્ષા માટે હું મારી આ છેલ્લા 4 વર્ષથી જે રજૂઆત હતી, જે રજૂઆતનો દોર હતો, પણ અંતે આ વાઇબ્રન્ટ સમિટમાં પણ કોઈ જાહેરાત કરી નથી કે અમારા વિસ્તારમાં ઉદ્યોગ આપે એના માટે. અને અમે વાઇબ્રન્ટમાં આવેદનપત્ર આપવા જવાના હતા પણ એની અમને મંજૂરી ના આપી, ત્યારે હું રાધનપુર ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીના પટાંગણામાં હું મેં અન્ન જળનો ત્યાગ કરી ઉપવાસ મેં આજે 11 વાગે મેં ચાલુ કર્યા છે. આ બાબતમાં કોઈ રજૂઆત કરેલી છે? અગાઉ હું રૂપાણી સાહેબને 2 વખત મળેલો છું, એમની પહેલાં આનંદીબેન પટેલ સાહેબને હું મળેલા છું અને અમારા સંસદ સભ્ય લીલાધરભાઈ વાઘેલાને લઈને ધારાસભ્ય ઠાકોર લીલાધરભાઈ નાગરજીભાઈ ઠાકોર સાહેબને લઈને અલ્પેશભાઈ દ્વારા પણ અમે રજૂઆતો કરેલી છે. હું તો જાહેર રીતનો સામાજિક ચિંતિત કાર્યકર છું અને મને તો અમારા વિસ્તારમાં જે સૂકો અને પછાત વિસ્તાર અમારો જે છે એને લગતા મને અમારો વિસ્તાર પછાત પણ દૂર થાય અને અમારા વિસ્તારમાં રોજગારીના સ્ત્રોત ઊભા થાય એના માટે મારા વિસ્તારમાં જે મોટા કદની ઔદ્યોગિક વસાહત આવે તો એના માટે મારી રજૂઆત હતી. એટલે રજૂઆત તો બહુ અસંખ્ય વખત કરેલી છે પણ તેમ છતાં કોઈ ન સાંભળતા. પછી મારે ન છૂટકે મારે અહીં રાધનપુર ખાતે આજે 18મી તારીખ છે, વાઇબ્રન્ટનો ફર્સ્ટ દિવસ, ત્યારે હું અહીં અમરનાથ ઉપવાસ ઉપર હું બેઠેલો છું. આજે રાધનપુર ખાતે મારું નામ સુધીર એમ ઠક્કર, જાહેર રીતનો સામાજિક ચિંતિત કાર્યકર.